હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી હીરાપુરા કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ, જેમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ જે 5 વિષય ગુજરાતી, સેમેસ્ટર 2, જેમાં આપણે પૂરક વાચનનો વિભાગ પહોંચ્યા છીએ. તો આજે આપણે પૂરક વાચનની અંદર, જેમાં ચેપ્ટર નંબર 1, જે આપણને કાવ્ય સ્વરૂપે આપેલું છે, જેમનું નામ છે અભિનંદન. તો આપણે આજે આવું અભિનંદન એવું સરસ મજાનું કાવ્ય સમજવાનું છે. અભિનંદન એટલે કે આપણે જાણીએ છીએ કે ધન્યવાદ, કોકને શાબાશી દેવી, કોક સારું કામ કરે અથવા કોઈ સારા નંબરે ઉત્તીર્ણ થાય તો આપણે તેને અભિનંદન પાઠવીએ છીએ. તો અહીં આપણને એક અભિનંદન એટલે કે ધન્યવાદ એવું કાવ્ય આપેલું છે, જેના કવિ છે ભાગ્યેશ ઝા, બરાબર છે. તો હવે આ કાવ્યની અંદર શેને અભિનંદન આપવાનું કહ્યું છે? તો કે આપણી ગુજરાતની ગરિમાને, આપણા ગુજરાતના ગૌરવને આપણે અભિનંદન આપવાનું કહ્યું છે. તેમાં ખમીર અને ખુમારીની સાથે અઢતન ટેકનોલોજીનો જે વિકાસ આપણા સમગ્ર વિશ્વની અંદર કરી અને આપણી ગુજરાતે એક અલગ જ પ્રકારની ઓળખ બનાવી છે, એટલે કે અદ્યતન ટેકનોલોજીનો જે વિકાસ કર્યો અને જે આપણા ગુજરાતની અંદર સરસ મજાનું જે એક નવું નામ મળે એવું વિશ્વની અંદર ઓળખ બનાવી, તો એવા ગુજરાતની ગરિમાને આપણે અભિનંદન આપતા રહીએ એવું આપણને અહીં કાવ્ય કહેવામાં આવ્યું છે, જેની રજૂઆત સરસ મજાના કવિએ અહીં રસપ્રદ રીતે આ કાવ્યમાં કરી છે કે ગુજરાતની અંદર જે જે વિવિધતા છે એને આપણે જાળવી રાખવી અને એને આપણે આગળ વધારવી અને આપણા આખા વિશ્વની અંદર ગુજરાતની ગરિમા સૌ ગાય એવું ઓળખ અપાવવી, એટલે કે આપણી ધરતીને, આપણી ગુજરાતની ધરતીને એક ધન્યવાદ દેવું એવું અહીં કાવ્ય આપણને કહ્યું છે. જોઈએ આપણે કે આપણી ગુજરાતની કઈ કઈ વસ્તુ, કઈ કઈ ધાર્મિકતા, કઈ કઈ અભિનંદન આપવા જેવું છે તેનું આપણે ગૌરવ મેળવીએ અને કાવ્યને સમજીએ. કાવ્યની સમજૂતી લેશું કે ગુજરાત તને અભિનંદન. હે ગુજરાત, તને અમે અભિનંદન પાઠવીએ છીએ. ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. શું કહે છે કે ગુજરાતીનું આ ગૌરવથી આ ધરતી કેવી બની નંદનવન, એટલે કે રળિયામણી, અસલ મજાની લીલીછમ બની ગૌરવથી. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. વેદના સમયથી, ખૂબ જ પૂર્વના સમયથી, ખૂબ જ આગળના સમયથી, વેદના સમયથી જ્ઞાન અને ભક્તિનો જે પ્રવાહ છે એ આ ધરતી ઉપર નિરંતર વહેતો રહ્યો છે. નિરંતર એટલે કે સતત વહેતો રહ્યો છે જ્ઞાન અને ભક્તિનો પ્રવાહ આ ધરતી ઉપર છેટ વેદકાળથી, એટલે કે ખૂબ જ જૂના સમયથી વહી રહ્યો છે. દશે દિશાઓ રક્ષે દેવો, નર નારી અહીં ન્યારા. શું કહે છે ત્યાર પછી કે દેવો છે એ દશે દિશાઓનું રક્ષણ કરે છે. અહીં વસતા નર નારી અનોખા છે. અહીં વસતા નર અને નારી બંને અનોખા છે. ન્યારા એટલે કે અનોખા છે અને દેવો છે એ દશે દિશાઓનું રક્ષણ કરે છે. આખું ગુજરાતનું વર્ણન આપણને નાનકડી એવી કવિતાની અંદર કવિએ આપેલું છે. તું સોમનાથનું બિલીપત્ર છો, તું હાડકેશનું ચંદન, ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અળીખમ માણસ. અહીં વસતો ગુજરાતી, દરેક ગુજરાતી કેવો છે? અળીખમ. કોઈ દિવસ ડગે નહીં તેવો, ડગ્યા વિનાનો અળીખમ છે. તું સોમનાથનું બિલીપત્ર છે અને તું હાડકેશનું ચંદન પણ છે. ધરતીકંપમાં તું અડીખમ ઉભો રહ્યો એવો મારું ગુજરાત છે. સોમનાથને 12 જ્યોતિર્લિંગની અંદર સમાવેશ થાય છે એવું પવિત્ર સોમનાથ મંદિરનું બિલીપત્ર છું તું ગુજરાત, હાડકેશનું ચંદન છો તું અને ધરતીકંપમાં અડીખમ ઉભો રહ્યો એવો તું અહીં વસતો ગુજરાતી છો. ત્યાર પછી જોઈએ કે દુષ્કાળોની દારૂણ ક્ષણ ક્ષણમાં સતત ધબકતો માણસ, સરળ સહજ થઈ સંતાડ્યું તે આશુ ભીનું કૃંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. જ્યારે મુશ્કેલીનો સમય આવ્યો, એ દુષ્કાળની ભયાનક સ્થિતિ આવી, ત્યારે પણ તું સતત ધબકતો રહ્યો. દુઃખ કે વેદનાને એ સરળ રીતે, સહજ રીતે તું
છુપાવતો રહ્યો. ધરતીકંપ જેવો એકદમ મુશ્કેલીનો સમય આવ્યો ત્યારે તું અડીખમ રહ્યો, ત્યાર પછી દુષ્કાળોની જે એકદમ દયાનય પરિસ્થિતિ આવી ત્યારે પણ તું સતત ધબકતો રહ્યો અને પોતાનું સરળ રીતે, સહજ રીતે પોતાનું દુઃખ છે એને તે છુપાવ્યું. તો તને ધન્યવાદ છે, તને ધન્યવાદ છે ગુજરાત. ત્યાર પછી જોઈએ કે કોમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે રમવા, ગરબે અંબા રમતી દેશ વિદેશ વેબસાઇટમાં. આજે અત્યારે જે આધુનિકનો આ યુગ આવ્યો છે, ઝડપી યુગ આવ્યો છે, કોમ્પ્યુટરનો યુગ આવ્યો છે, તો આજે તે કોમ્પ્યુટરની અંદર કૃષ્ણને નિહાળે છે અને માં અંબાને ગરબે રમતી નિહાળે છે. કોમ્પ્યુટરની અંદર વેબસાઇટમાં ગુજરાતી ભાષા છે એ વિસ્તરતી થાય છે. વેબસાઇટની અંદર, કોમ્પ્યુટરની અંદર આપણે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા થયા છીએ, તો આ ગુજરાતી ભાષા છે એ દેશ અને વિદેશના વેબસાઇટ ઉપર વિસ્તરતી થઈ છે. આજે આ આધુનિકના યુગમાં આપણે કોમ્પ્યુટરની અંદર કૃષ્ણ ભગવાનને નિહાળીએ છીએ અને દેશ વિદેશની વેબસાઇટ ઉપર આપણી માં અંબા ગરબે રમતી આપણે જોઈ શકીએ છીએ. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પંદન, અભિનંદન ગુજરાત, તને અભિનંદન. સૌને સાથે લઈને ગુજરાતી કેવા સ્પંદન વેચી શકે છે, એટલે કે આશી ધ્રુજારી રોમાંચ કેવું વેચી શકે છે એકબીજાને, એવી ગુજરાત કેવી રીતે વેચી શકે છે એકબીજાના સુખ દુઃખ, એકબીજાના આવા ધાર્મિક કાર્યક્રમો ઉત્સવો, તો આવા ગુજરાતને અભિનંદન છે, અભિનંદન છે. સમૂહ જીવનમાં એટલે કે સૌના જીવનમાં સૌની સાથે લઈને આપણે આવા રોમાંચ સરસ મજાના વેચી શકીએ છીએ. તો આવું સરસ નાનકડું કાવ્ય વિદ્યાર્થી મિત્રો આપણને કવિએ આપેલું છે. તો આ કાવ્યને આપણે વિદ્યાર્થી મિત્રો બે વખત આપણી ગુજરાતીની બુક્સની અંદર લખશું અને ત્યાર પછી શબ્દ સમજૂતી બુકની અંદર લખશું. હવે પૂરક વાંચનની અંદર આ કાવ્યની અંદર આપણને સ્વાધ્યાય કે અભ્યાસ કે ભાષા સજ્જતા તે કાંઈ આપણે નહીં જોવા મળે, બરાબર છે? તો આપણે ખાલી શબ્દ સમજૂતી એક વખત ગુજરાતીની પાકી બુકની અંદર લખશું અને આ કાવ્યને બે વખત ગુજરાતીની પાકી બુકની અંદર લખશું જેથી કરી અને આપણને તે યાદ રહે. થેન્ક યુ.